અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ। રાજકોટમાં પાસપોર્ટ ઓફિસની બેદરકારી મેસેજ મોકલ્યા બાદ ઓફિસ બંધ રાખવામાં આવી હતી જેને લઈને ઓફિસ બંધ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। કેટલાક લોકો ભાવનગર કચ્છથી આવ્યા હતા તે તમામ લોકોએ પાસપોર્ટ ઓફિસ બહાર હોબાળો કર્યો। અમદાવાદમાં પરપ્રાંતીય શ્રમિકોએ પથ્થરમારો કર્યો। આઈઆઈએમ રોડ પર શ્રમિકોએ પથ્થરમારો કર્યો, પોલીસ પર પથ્થરમારાની ઘટના બની। વતન જવાની માંગ સાથે શ્રમિકોએ પથ્થરમારો કર્યો, પોલીસે કાફલાએ ખાસ સ્થળ પર રહેલા કેટલાક ઘરોમાં સર્ચ ઓપરેશન કર્યું। અમદાવાદના આઈઆઈએમ પાસે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ધસી આવ્યો અને તમામ ઘરોમાં પથ્થરમારો કરનારા લોકોની શોધખોળ હાથ ધરી પોલીસે શ્રમિકો પર બળપ્રયોગ કર્યો તો પોલીસે પરિસ્થિતિને કાબૂમાં કરી। અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન બહાર લાઇનો લાગી, કાલુપુર બ્રિજ સુધી લાઇનો લાગી, શ્રમિકોએ વતન જવા માટે લગાવી લાઇનો। રાજકોટના શાપરમાં થયેલા હુમલાનો વધુ એક વિડિયો સામે આવ્યો જેમાં દેખાતા લોકો વાહનો રોકીને તેમાં તોડફોડ કરી રહ્યા છે, જેણે કે કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા હોય તેવી રીતે આ લોકો તોડફોડ કરતા દેખાયા। રાજકોટમાં રેલવે અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો। 17 મે ટ્રેન મોડી હોવાનું કહેતા બબાલ થઈ હોવાનો ખુલાસો થયો। રાજકોટ ડીઆરએમના આરોપ મુજબ જિલ્લા વહીવટીતંત્રના આદેશ પ્રમાણે ચલાવાય છે ટ્રેન। સુરતમાં જે 20 ટ્રેન શ્રમિકોને લઈને વતન જશે, અંદાજે 32,000 શ્રમિકોને વતન મોકલવામાં આવશે તો ઓડિશાની રદ થયેલી ટ્રેન અન્ય રાજ્યોમાં મોકલવામાં આવશે, જ્યારે યુપી અને બિહારની 2-2 ટ્રેનનો ખર્ચ કોંગ્રેસે ઉપાડ્યો। સુરતમાં બોગસ ટિકિટો સાથે મુસાફરો ઝડપાયા, યુપી જવા ઉપડેલી શ્રમિક ટ્રેનમાંથી 20 જેટલા મુસાફરો ટિકિટ ચેકિંગમાં ઝડપાયા, ખોટી તારીખ અને વર્ષ લખેલી ટિકિટ મળી આવી। અમદાવાદમાં સમાજસેવી એક મહિલાએ વતન જવા માટે 16 શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરી આપી। શિલ્પા પરીખ છે એક કંપનીના માલિક અને તેઓએ ટ્રેનમાં વતન જતા શ્રમિકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી આપી। અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીનું મોત, હેડ કોન્સ્ટેબલ ભરત સોમજીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું, કોરોના પોઝિટિવ આવતા તેઓ સારવાર હેઠળ હતા, પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોમ ક્વોરન્ટાઇન કરાયો। રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં વધુ 391નો ઉમેરો, 24 કલાકમાં 34 લોકોના કોરોનાથી મોત થયા, 31 લોકો માત્ર અમદાવાદમાં મૃત્યુ પામ્યા, રાજ્યમાં કુલ કેસ 11,000ને પાર। ખેડામાં જમાતના લોકોને ક્વોરન્ટાઇન કરાતા વિરોધ કરવામાં આવ્યો, માતાના બામણ ગામમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો, ગામ લોકોએ જમાતીઓનો વિરોધ કરતા અન્ય સ્થળે લઈ જવાયા। અમદાવાદના દાણી લીમડા બસ સ્ટેન્ડ પાસે કોરોનાનો દર્દી મળવા મામલે સિવિલ તંત્રે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જે મુજબ દર્દીને હોમ આઇસોલેટ માટે 14 મે એએમટીએસની બસમાં ઘરે મોકલાયો હતો। દેશમાં લોકડાઉન 4-31 મે સુધી લંબાવાયું, કેન્દ્ર સરકારી શરતોને આધીન આપી કેટલીક છૂટછાટ। વાપીના ગોદાલનગરમાં કોરોનાના 4 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું, 18 વર્ષીય યુવક પોઝિટિવ સારવાર હેઠળ હતો, ત્યારે પરિવાર સહિત અન્ય સંપર્કમાં આવેલ 130થી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરાયા તો આખા વિસ્તારને કરાયો સીલ। મહીસાગરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા, વીરપુરના સરડામાં 1 કેસ નોંધાયો, જ્યારે કે સંતરામપુર નગરમાં 1 કેસ પોઝિટિવ આવ્યો, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 50 પર પહોંચ્યો। નર્મદામાં 2 રાજ્યો અડીને આવેલ બોર્ડરમાંથી મહારાષ્ટ્રની બોર્ડર હાઈવે પર સઘન ચેકિંગ શરૂ કરાયું, જિલ્લાના કે રાજ્યના વ્યક્તિઓ નર્મદામાં પ્રવેશે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી। અરવલ્લીમાં વધુ 1 કોરોનાનો કેસ નોંધાયો, 2 દિવસ બાદ જિલ્લામાં પોઝિટિવ કેસ સામે આવ્યો, મોડાસાની સિમરન પાર્ક સોસાયટીના 70 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ નીકળ્યો। સુરેન્દ્રનગરમાં વધુ 1 કેસ પોઝિટિવ નીકળ્યો, સાયલા તાલુકાના નડાળા ગામના 45 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ, કોરોના દર્દી 13મીએ મુંબઈથી આવ્યા હતા। ગીર સોમનાથના આદરી અને સીડોકર ગામે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે અપનાવાયો અનોખો રસ્તો, બંને ગામમાં છત્રી લઈને નીકળવું ફરજિયાત બનાવાયું, છત્રીના કારણે કોઈપણ પ્રકારનો શારીરિક સંપર્ક નથી થતો। ગામના યુવાન સરપંચે કોરોનાને કારણે સામાજિક અંતરને વધુ સચોટ રીતે અમલ કરાવવા આ અનોખો રસ્તો અપનાવ્યો તો ગામના લોકો પણ છત્રી ફરજિયાત કરાતા તેનો અમલ કરતા જોવા મળ્યા। સુરતમાં રસ્તા પર લોકોની ભીડ જોવા મળી, તંત્ર દ્વારા હજુ કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં નથી આવી, તેમ છતાં લોકો મનફાવે તેમ ફરતા જોવા મળ્યા। વાપીમાં એક કંપનીએ એન્ટીબેક્ટેરિયલ બેડ બનાવ્યું, જે બેડ હાલ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા ધાતુના બેડ કરતા અનેક ગણો ફાયદાકારક સાબિત થઈ શકે છે। આણંદના ઉમરેજમાં આરોગ્ય કેન્દ્ર દ્વારા ગેસ એજન્સીના સ્ટાફ અને ગ્રાહકોને સેનિટાઈઝર આપી તેમનું ટેમ્પરેચર લેવામાં આવ્યું તો ગ્રાહકોને અંતર રાખવા અને માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી, ગેસ એજન્સી આસપાસના વિસ્તારમાં સેનિટાઈઝરનો છંટકાવ કરાયો। સુરતમાં તંત્ર પ્રિમોન્સૂન કામગીરીમાં લાગ્યું, આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રસ્તા પરના વૃક્ષો કાપવાની કામગીરી આરંભવામાં આવી।
અમદાવાદમાં મોડી રાતથી જ લોકો હેલ્થ કાર્ડ લેવા માટે રસ્તા પર સૂતા જોવા મળ્યા. ઘરેથી ગાદલા લઈ નિકોલ સબઝોન ઓફિસ બહાર સુઈ ગયા હતા લોકો. વિજય નહેરાની એમસી કમિશનર પદેથી બદલી થતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસના નેતા જયરાજસિંહે કહ્યું કે અધિકારીઓ વચ્ચે આંતરિક લડાઈ ચાલી રહી છે. વિજય નહેરાની ગાંધીનગરમાં બદલી. ગ્રામ્ય વિકાસ અધિકારી તરીકે સોંપાયો ચાર્જ. અમદાવાદ કોર્પોરેશન કમિશનર તરીકે મુકેશકુમાર યથાવત. રાજ્ય સરકાર બેઠક બાદ આજે જાહેર કરશે નવા નિયમો. દુકાનો, પાનના ગલ્લા, એસટી બસ સેવા અંગે લેવાશે નિર્ણય. મંગળવારથી અમલવારી. માસ્ક ન પહેરવા, જાહેરમાં થૂંકવા બદલ 200 રૂપિયાનો દંડ. દેશભરમાં સ્કૂલ, કોલેજ, ધાર્મિક સ્થળો, મોલ, જીમ પર પ્રતિબંધ યથાવત. રેસ્ટોરન્ટ માત્ર હોમ ડિલિવરીની સેવા જ આપશે. કચ્છના પાટવાડી નાકા પાસે આવેલ પેટ્રોલ પંપના સીએનજીના ટાંકામાં લીકેજ સર્જાયું. કે આસપાસના લોકો બહાર નીકળી ગયા હતા. લીકેજની જાણ થતાં જ સીએનજીની તમામ લાઇનો બંધ કરી લીકેજ પર કાબુ મેળવવામાં આવ્યો. મોરબીમાં સારથી ફાઉન્ડેશને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. 250 જેટલા રક્તદાતાઓએ રક્તદાન આપ્યું. તો આ કેમ્પ તબીબોના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં ધારાશાસ્ત્રીઓ, તબીબો અને વેપારીઓ સહિતના લોકોએ ભાગ લીધો હતો. રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી. 19-21 મે હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ તથા સુરેન્દ્રનગરમાં તાપમાન વધવાની શક્યતા. સાબરકાંઠાના વાતાવરણમાં પલટો. ઈડર, હિંમતનગર, તલોદના વાતાવરણમાં પલટો નોંધાયો. વહેલી સવારથી આકાશમાં કાળા વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું. 31 મે પીએમ મોદી કરશે મન કી બાત. પ્રધાનમંત્રી મોદીએ લોકો પાસે માંગ્યા સૂચનો. જેના માટે નમો એપ અને માય ગવર્મેન્ટ પર જાહેર કરવામાં આવ્યો ડાયલ નંબર. અમદાવાદમાં એક દિવસ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું. 4થી વધુ લોકોએ ભેગા ન થવું અને કોઈએ સરઘસ કે મેળાવડા કરવા નહીં. સાથે જે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. તો માસ્ક પહેરવું પણ ફરજિયાત રહેશે. બનાસકાંઠાના ડીસા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું. વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો. તો વરસાદને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું. મહેસાણામાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. આ તરફ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. મોડાસા, શામળાજી, ઇસરોલ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો. પાટણ પંથકમાં કમોસમી વરસાદે દસ્તક દીધી. અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદનું ઝાપડું પડતા રાધનપુર અને પાટણ પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. દાહોદના ગરબાડાના નેલસુરના એક ઘરમાં દીપડો ઘૂસી ગયો. જોકે દીપડો આવી જતા પરિવારજનો પાછલા દરવાજેથી ભાગી ગયા અને વન વિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. દીપડો આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગીર સોમનાથના સુત્રાપાડા નજીક ધામડેજ બંદર પર લોકડાઉન વચ્ચે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ, જેમાં એક યુવકનું મોત નિપજ્યું, જ્યારે કે 5 લોકો ઇજાગ્રસ્ત થયા. ધીંગાણું દરિયા કિનારે લંગારેલી હોડી બાબતે થયું હતું. સુરતના મોટા વરાછા પાસે આવેલ ડીમાર્ટ નજીક હત્યા કરાયેલી યુવકની લાશ મળી આવી. ચપ્પુના ઘા ઝીંકે આશરે 25-30 વર્ષના યુવકની હત્યા કરી દેવાઈ. પોલીસે સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી. મહેસાણાના વિજાપુરના કોટડી ગામની સીમમાંથી મહિલાની લટકતી હાલતમાં લાશ મળી આવી. ખેતરના બાવડાના વૃક્ષ નીચે લાશ મળતા લોકોના ટોળા એકઠા થયા. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે વિજાપુર રેફરલ હોસ્પિટલ મોકલી આપી. અમદાવાદના મેઘાણીનગરમાં બુટલેગર બાઇકની સીટ નીચે ચોરખાનું બનાવીને દેશી દારૂ છુપાવી હેરાફેરી કરતો હતો. આરોપી કુબેરનગરના બુટલેગર બાદલ પાસેથી દારૂ લાવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ડોડામાં પાકિસ્તાની આતંકવાદીઓએ નાપાક ફાયરિંગ કર્યું. સેનાએ પણ આપ્યો જડબાતોડ જવાબ. અથડામણ દરમિયાન એક આર્મી જવાન શહીદ થયા, એક આતંકીને ઠાર કરાયો. લોકડાઉન 4ના પ્રથમ દિવસે ગુરુગ્રામ દિલ્હી બોર્ડર પર જોવા મળ્યા ટ્રાફિક જામના દ્રશ્યો. પોલીસે એક એક વ્યક્તિને રોકી કરી રહી છે ચેકિંગ. જેમની પાસે એન્ટ્રી હોય તેમને જ જવા દેવાય છે. જમ્મુ કાશ્મીરના કથુઆમાં 2 મહિનાના કડક લોકડાઉન બાદ લોકોને અપાઈ આંશિક છૂટછાટ. છૂટ મળતા જ બજારોમાં લોકોની ભીડ જોવા મળી. જીવન જરૂરી ચીજ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા. તો બજારોમાં પણ મોટાભાગની દુકાનો ખુલેલી જોવા મળી. હરિયાણાના સોનીપતથી પગપાળા વતન જવા માટે નીકળેલા પરપ્રાંતિઓને ઉત્તર પ્રદેશ પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા. ઉત્તર પ્રદેશના હરદોઈ જવા નીકળેલા પરપ્રાંતિઓને રસ્તામાં રોકી દેવામાં આવ્યા.
केरळनी राजधानी तिरुवनंतपुरममां वहेली सवारथी ज जोवा मळ्युं वादळछायुं वातावरण। खास कुरंबायेला काळा डिंबांग वादळो साथे केटलाक विस्तारोमां वरसादी झापटा पण पड्या। देशना अनेक राज्यना वातावरणमां पलटो जोवा मळी रह्यो छे। कर्नाटकना बेंगलुरुना केटलाक विस्तारोमां वरसाद वरस्यो, धोधमार वरसाद वरस्यो। वहेली सवारथी वादळछाया वातावरण वच्चे वरसाद तूटी पड्यो, रस्ताओ थया पाणी पाणी, वातावरणमां ठंडक पसरी। भारतीय मौसम विभागे रविवार बंगाळनी खाड़ी पर चक्रवर्ती तूफान अम्फानी करी आगाही, जेने पगले ओडिशाना 12 जिल्लाओमां एलर्ट आपवामां आव्युं। तो तमिलनाडुना रामेश्वरममां पण दरिया किनारे खास लगावायुं छे 2 नंबरनुं सिग्नल। अम्फान वावाझोडाने पगले ओडिशाना 12 जिल्लाओमां अपायुं छे एलर्ट। ज्यारे सेंट आर्टिस्ट सुदर्शन पटनायके वावाझोडा अम्फानुं बनाव्युं रेतचित्र, रेतचित्र द्वारा पेनिक न थवा अने सलामत रहेवानो संदेशो आप्यो। अमेरिका में कोरोना की हाहाकार, अत्यार सुधी में 90,978 लोगों अमेरिका में मौत थया। तो 15,27,664 लोग कोरोना संक्रमित मत अमेरिका में, तो सामे 3,46,389 जेटला लोग कोरोना ने मात आपी। इटली में कोरोना की अत्यार सुधी में 31,908 लोगों मौत निपजा, तो 2,25,000 से वधु लोग कोरोना संक्रमित, जारे के 1,25,176 लोग रिकवर थया होवानुं सामे आव्युं। आ तरफ स्पेन में कोरोना वायरस से 27,650 लोगों मौत निपजा, तो 2,77,000 से वधु लोगों ने कोरोना संक्रमित, तो साथ 1,95,945 लोग रिकवर थया। फ्रांस में कोरोना से 1,79,000 से वधु लोग कोरोना पॉजिटिव, तो 28,108 लोगों मौत निपजा, जारे 61,213 लोग रिकवर थया। रशिया में कोरोना ने अत्यार सुधी 2,81,000 से वधु लोग पॉजिटिव, तो 2,631 लोग कोरोना वायरस से मौत भेटा, जारे के 67,373 लोग ने साजा थया। आ तरफ ईरान में कोरोना 1,20,000 से वधु लोग संक्रमित थयेला जोवा मळ्या, उपरांत 6,988 जेटला लोग मौत निपजा, जारे के 94,464 लोग साजा थया। राज्य में कोरोना आंकड़ो 10,000 ने पार, अत्यार सुधी राज्य में कोरोना कुल 10,989 केस नोंधाया, तो 625 लोग अत्यार सुधी मौत थया। राज्य में सौथी वधु केस अमदावाद में नोंधाया, अमदावाद में अत्यार सुधी कोरोना 8,144 केस नोंधाया, तो राज्य में सौथी वधु मौत अमदावाद में, अमदावाद में अत्यार सुधी 493 लोग मौत निपजा। अमदावाद बाद सौथी वधु केस सूरत में नोंधाया, सूरत में अत्यार सुधी में 1,049 पॉजिटिव केस, तो अत्यार सुधी में सूरत में 49 लोगों मौत निपजा। वडोदरा में कोरोना 649 केस नोंधाया, तो 32 जेटला लोगों मौत निपजा, उपरांत राजकोट में कोरोना अत्यार सुधी में 89 केस, तो भावनगर में 107 केस थया, गांधीनगर में कोरोना 163 केस नोंधाया। राज्य में कोरोना थी 46 लोगों ने स्थिति गंभीर होवाथी वेंटिलेटर केर पर रखवामां आव्या, जारे के 6,010 लोग नॉर्मल कंडीशन में, जो कि 4,306 लोगों ने अत्यार सुधी डिस्चार्ज कराया। मफत अनाज वितरण की प्रक्रिया शुरू करवामां आवी, 27 मे सुधी अनाज वितरण कराशे, अने 18 मे थी एपीएल 1 कार्ड धारकों ने अनाज वितरण कराशे। अमदावाद सिविल होस्पिटल नो वधु एक वीडियो वायरल, धारासभ्य केडाबालाए वीडियो वायरल कर्यो, दर्दीना बेडमांथी शौच पण साफ न कराई वृद्ध दर्दीनी व्यथानो वीडियो वायरल कर्यो। कोरोनाना दर्दीओने अपाय स्वदेशी वेंटिलेटर, धमण एक निष्फळ, सिविल होस्पिटलना एनेस्थेसिया विभागना वडाए लखेला पत्रमां घटस्फोट, दर्दीओने धार्यू परिणाम न मळतुं होवानुं जणाव्युं, नवा 100 वेंटिलेटरनी होस्पिटले माफ करी। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બીઆરટીએસ સ્ટેન્ડ પાસે થયેલા કોરોના દર્દીના મોત મામલે સીએમના તપાસના આદેશ, ન્યૂઝ 18 ગુજરાતે પ્રચાર કર્યો હતો અને આ રિપોર્ટ બતાવ્યો હતો, દર્દીની મોતની તપાસ અંગે થશે તપાસ। મહેસાણા ઊંચાના ધારાસભ્ય આશાબેન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, એરંડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તે માટેની રજૂઆત, પત્રમાં ખેડૂતોને એરંડાની વાવણી ખર્ચ કરતા વેચાણનો ભાવ ઓછો મળતો હોવાનું જણાવ્યું। અમદાવાદના ઉસ્માનપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ કાઢવા ટોળા ઉમટી પડ્યા હતા, ભીડ વધુ હોવાથી લોકો લોખંડની જાળી કૂદી અંદર પ્રવેશ્યા હતા, સોશિયલ ડિસ્ટન્સિંગના હિત જાગરા ઉડ્યા। કોરોના મહામારી વચ્ચે હવે તીડનો પ્રકોપ, સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર તીડ દેખાયા, જિલ્લાના પોશીના તાલુકામાં દેખાયા તીડ, ખેડૂતોએ ઢોલ વગાડી પાક બચાવવાનો પ્રયાસ કર્યો। સમાચારમાં આગળ વધીએ, સગર્ભ મહિલાઓએ કોરોના સામે જંગ જીત્યો, છેલ્લા સપ્તાહમાં કોરોના સંક્રમિત 11 સગર્ભાઓની સામાન્ય પ્રસૂતિ કરાવવામાં આવી, નવજાતનું પણ રાખવામાં આવી રહ્યું છે ખાસ ધ્યાન।
बनासकांठा में वधु 13 लोग कोरोना मुक्त थया। जिले में कोरोना संक्रमित कुल 65 दर्दियों साझा थया। अमदावाद की एसपीपी हॉस्पिटल में फरज बजावती नर्स 26 दिवसे पोताना घरे परत फरी। रीचाना घरे पहुंचता ज तेनु फूलों की स्वागत करवामां आव्युं। कोरोना वॉरियर्स रीचा ने सोसायटीना तमाम लोग फूलों की बधाई। वॉरियर्स पुलिस जवानों नुं सम्मान करवामां आव्युं। कुंभारवाड़ा विस्तार में स्थानिकोए फूलों वरसावी सम्मान कर्युं। पुलिस की गाड़ियों पर पुष्प वर्षा कराई। મહેસાણાના શંખલપુર ગામમાં કોરોનાનું સંક્રમણ રોકવા ખાસ વ્યવસ્થા। ગામ બહાર બેરિકેડ મૂકીને બહારના વાહનોની નોંધણી, માસ્ક પહેરી સેનિટાઇઝ કરી અને ટેમ્પરેચર ગણતરી તાપમાન નોંધીને જ અપાશે પ્રવેશ। રાજકોટના ધોરાજીમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો। કોરોના પોઝિટિવ યુવક આરોગ્ય કર્મચારી પર હુમલાનો આરોપી પાસા હેઠળ જેલમાં મોકલતા પહેલા કરાવાયો હતો કોરોના ટેસ્ટ। गांधीनगर में लॉकडाउन दरमियान बजारों धीमे धीमे खुली रहा है तेरे तंत्र द्वारा बजार में चेकिंग हाथ धरायो। गांधीनगर सेक्टर 21 बजारों में मोटा भागना लोग मास्क पहरेला नजरे पड़ा तो मास्क न पहरनार वेपारियों और ग्राहकों ने पुलिस दंड फटकारो। मोरबी जिलाना पुलिस वड़ाए टंकारा में कर्यु सरप्राइज चेकिंग। लॉकडाउन में बंदोबस्ती की कामगीरी की चकासणी करी। चेकपोस्ट पर कामगीरी ने लईने पण जरूरी सूचनों आप्या। अमरेली जिला में होम क्वॉरंटाइन करेल लोको तंत्र पर चांपती जा नजर रखवामां आवी रही छे तो जिला कंट्रोल रूम में करवामां आवी रह्युं छे वीडियो कॉल और अन्य जिला में आवेला लोकोने कराय छे होम क्वॉरंटाइन। राजकोटना शापर वेरावल में पत्रकार पर थयेला हुमला मामले 5 लोगों की धरपकड़ करी लेवाई जारे बीजा 29 लोगों की ओळख कराई। श्रमिकोए घरे जवानी उतावल में अपनाव्यो गैरकायदेसर मार्ग। वलसाडनी वागलधारा चेकपोस्ट पासे ट्रक और टेम्पो में गैरकायदेसर रीते जता श्रमिकों झड़पाया। टेम्पो चालक विरुद्ध कायदेसरनी कार्यवाही हाथ धराई। आणंदना लींगड़ा मार्ग पर परमिट वगर जता 105 श्रमजीवी ने अटकावी मोकलाया शेल्टर होम में। सिविल जजे आ शेल्टर होम की मुलाकात लीधी। श्रमजीवीओना भोजन और रहेठाणी व्यवस्था की चकासणी कराई। श्रमजीवी राजकोट इलाहाबाद जई रहा हता। सूरतना कामरेज थी 1500 वधु श्रमिकों वतन माटे रवाना। किम पिपोदरा वीवर्स एसोसिएशन द्वारा श्रमिकों माटे वतन जवानी व्यवस्था करी आपवामां आवी। तमामनुं करवामां आवी रह्युं छे हेल्थ स्क्रीनिंग। मुंबईमां फसायेला कच्छीओने ट्रेन मार्फते वतन परत लावा जिला कोंग्रेसनी कलेक्टरने रजूआत। कोंग्रेसना जिला अध्यक्षनुं मानीए तो अनेक रजूआतो छतां राज्य सरकारे आ माटे ट्रेनने मंजूरी नथी आपी। उपरांत कोंग्रेसे कच्छमां परिवहन माटे एसटी बस सेवा शुरू करवानी पण मांग करी। लॉकडाउन में विविध प्रसंगों रहता इवेंट मैनेजमेंट व्यवसाय ने मोटो फटको पड़ो। इवेंट साथ अलग अलग एजेंसीओ काम करता लाखों लोग बेकार थया। सरकार आ व्यवसाय साथ संकड़ायेलाओं ने राहत आपे तेवी मांग उठी। कोरोना संक्रमण अटकाववा पोरबंदरना तमाम प्रवासन स्थलों पर लोगोना जवा पर प्रतिबंध। पोरबंदरना दरिया किनारानी चौपाटी पर जवा पर प्रतिबंध। मोरबीमां सारथी फाउंडेशन द्वारा रक्तदान कैम्पनुं आयोजन करवामां आव्युं। लॉकडाउन वच्चे पण रक्तनी ताती जरूरियात जेने पहोंची पड़वा संस्था द्वारा बीजा तबक्के रक्तदान कैम्पनुं आयोजन। मनरेगा हेठळ रोजगारी आपवामां समग्र राज्यमां भावनगर जिल्लो आव्यो प्रथम। 129 ग्राम पंचायतमां थई रह्या छे मनरेगा हेठळ काम। 37,500 श्रमिकोने मळी रही छे रोजगारी। ગોધરાનું અંબાલી તળાવ છલકાયું। તળાવ છલકાતા મેશ્રી નદીના 5 ચેકડેમ છલકાયા। પાનમ જળાશયમાંથી 3 વર્ષથી ઉનાળામાં પાણી છોડાતા છલકાય છે અંબાલી તળાવ। ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા સિંચાઈ વિભાગ કરી રહ્યું છે કામગીરી। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીના પટમાં 600 ક્યુસેક પાણી છોડાયું। ચોમાસા પહેલા ડેમમાં મુખ્ય દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી ડેમનું પાણી ખાલી કરાયું। પાણી આવતા કાંઠાના ખેડૂતોમાં ખુશી। નવસારીના બિલીમોરામાં ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલુ રહ્યું હોવાથી લોકોને ભારે મુશ્કેલી। કામગીરીના કારણે બિલીમોરા ડેપો નજીકનો માર્ગ બંધ। ચોમાસુ નજીક પરંતુ લોકડાઉનમાં કામગીરીમાં વિલંબ। સુરતમાં કોરોનાના પગલે બારડોલી નગરપાલિકા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી। નગરપાલિકાએ નગરની તમામ રાષ્ટ્રપુરુષોની પ્રતિમાઓના મોઢે માસ્ક બાંધ્યા। કોરોનાની મહામારીમાં નગરની જનતા માસ્કનું મહત્વ સમજે તેવી પહેલ કરાઈ। ગીર સોમનાથના વેરાવળ તાલુકાના આદરી અને સિડકોર ગામ પંચાયત નવતર પ્રયોગ ત્યાં જોવા મળ્યો। ગામમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા છત્રી લઈને નીકળવું ફરજિયાત। પંચમહાલ જિલ્લાના નાગલોદ ગામે વરકન્યાએ માસ્ક પહેરીને લગ્ન કર્યા। માત્ર થોડા પરિવારજનોની હાજરીમાં જ લગ્ન કરાવીને કલેક્ટરે પરવાનગી આપી તો સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાયું। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં 16 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ। આરોપીઓએ સગીરાને જાનથી મારવાની ધમકી આપી લુણાવાડા પોલીસ મથકમાં નોંધાવાઈ ફરિયાદ।
सोशल मीडिया में मोर ने दारू पीवड़ो वीडियो थयो हतो वायरल। वीडियो बाद पशु प्रेमियों में नाराजगी। वीडियो अंगे न्यूज 18 नहीं करतु पुष्टि। राजकोट जिला भोजाधार विस्तार में बेसाड़ी फिनिशिंग कारखाना में 35 बाळमजूरो ने मुक्त करावाया। बाळक पास से 12 कलाक काम करावी मात्र 200 रूपया मजूरी आपवामां आवती हती। सीआईडी गुजरात और बचपन बचाओ एनजीओ द्वारा रेड पाड़वामां आवी हती। भावनगर में वर्तेज पुलिस 72 लोगों ने भरी लई जई रहेलू कंटेनर झड़पी पाड्यू। चित्रा थी गैरकायदेसर 72 परप्रांतियों ने भरी बिहार लई जई रह्यो हतो कंटेनर, तो ड्राइवर और एक क्लीनर ने अटकायत करी लेवाई। अरवलीना शामळाजी में बहुशरपुराना रहेणाक विस्तार में दीपड़ानो आतंक जोवा मळ्यो। छेल्ला एक महिनाथी अनेक पशुओं मारण कर्युं, वन विभागे दीपड़ाने पकड़वा पांजरो मूक्यो। नवसारीना गणदेवी तालुकाना गणदेवा गाममांथी दीपड़ो पांजरो पुरावामां आव्यो तो 12 मेना रोज मूकवामां आव्यो हतो पांजरो। दीपड़ीना बच्चा आज विस्तार में फरता होवानी माहिती। अमरेलीना जाफराबादना नागेश्वरी गाम नजीक सिंहे मारण कर्युं, बे सिंहे एक पशुनो शिकार करीने मिजबानी माणी। गीर सोमनाथ आदरी गाम नजीक 8 वर्षनी सिंहण कूवामां पड़ता मौत। 4 दिवस अगाउ सिंहण कूवामां खाबकी होवानुं अनुमान। कोरोनानी महामारी वच्चे एर इंडिया द्वारा डोमेस्टिक फ्लाइट फरीथी शुरू करवा मामले अपाई स्पष्टता। एर इंडियानी फ्लाइट बुकिंग हाल बंद होवानुं जणावायुं। भारत सरकारना निर्देशो मळ्या पछी ज शुरू थशे फ्लाइट सेवा। केन्द्र सरकारे जाहेर करेला 20 लाख करोड़ आर्थिक पेकेज में कृषि क्षेत्र ने 1 लाख करोड़ फाळवामां आव्या। जाणकारोना मते आ फाळवणीथी आवता वर्षो में खेडूतोनी स्थिति में सारो सुधारो थशे। नाणामंत्री निर्मला सीतारमण 20 लाख करोड़ कोविड 19 राहत पेकेज में 5मो ने अंतिम ब्रेक आप्यो, तो कह्युं कि आत्मनिर्भर भारत ए समयनी मांग, वैश्विक पड़कारोनो सामनो करवानी क्षमता ने केळवामां आवशे, तो पीएम गरीब कल्याण पेकेज थी गरीबो सुधी पैसा मोकलवामां आवी रह्या छे। केन्द्रीय नाणामंत्री निर्मला सीतारमणे जणाव्युं कि उज्ज्वला योजना हेठ महिलाओने मदद करवामां आवी। 8.91 करोड़ खेडूतोना खातामां सीधा पैसा जमा करावाया। डिफोल्टनी स्थितिमां कार्यवाही 1 वर्ष सुधी नहीं थाय। आरोग्य क्षेत्र लड़वा माटे 15,000 करोड़ आपवामां आव्या। आवश्यक चीज वस्तुओं माटे टेस्टिंग अने किट्स माटे रूपया 550 करोड़ खर्च करवामां आव्या। ऑनलाइन शिक्षण ने प्रोत्साहन आपवा 3 चेनल पहलेथी ज एक्टिव, ज्यारे के बीजी नवी 12 चेनल जोड़ाशे। लाइव टेलिकास्ट मार्फते शिक्षण की सुविधा पूरी पाड़वामां आवशे। राज्य तथा केन्द्र शासित प्रदेश में शिक्षा कार्यक्रम शुरू करवामां आवशे, जे ई खास करीने कंटेंट में माध्यम थी विद्यार्थियों ने शिक्षण आपवामां आवशे। आ साथ ज बुलेटिन में अत्यारे बस आटलू ज, पण वधु समाचारों माटे आप जोड़ायेला रहो न्यूज 18 गुजराती साथे। नमस्कार।